તો રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા. રાજસ્થાનથી સોનિયા ગાંધીને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, તો બિહારથી પણ ડોક્ટર અખિલેશ પ્રસાદ સિંઘ ઉમેદવાર તરીકે જાહેર થયા. હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સંઘવીને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, તો મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરેને રાજ્યસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સંઘવીને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા, તો મહારાષ્ટ્રથી પણ ચંદ્રકાંત હંડોરેને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. તો રાજસ્થાનથી સોનિયા ગાંધી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. રાજસ્થાનથી રાજ્યસભા માટે સોનિયા ગાંધી લડશે, તો બિહારથી પણ ડોક્ટર અખિલેશ પ્રસાદ સિંઘને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સંઘવીને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. જ્યારે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ચંદ્રકાંત હંડોરેને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. આપણી સાથે ફોનલાઈન ઉપર એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે. તો જી ધર્મેશ, રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે, શું કહેશો? કિંજલ, કોંગ્રેસે રાજ્યસભા માટે થોડી જ વાર પહેલા 4 ઉમેદવાર જાહેર કર્યા છે. રાજસ્થાનથી સોનિયા ગાંધી ઉમેદવાર છે, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સંઘવી, અને જેને કહી શકાય કે મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરે ઉમેદવાર બનશે, અને બિહારથી અખિલેશ પ્રસાદ સિંહ ઉમેદવાર બનશે. આમ 4 નામ જાહેર થયા છે. મહત્વની વાત એ છે કે રાજસ્થાનથી હવે સોનિયા ગાંધી રાજ્યસભામાં જશે. કોંગ્રેસે રાજ્યસભા માટે હમણાં જ 4 ઉમેદવાર જાહેર કર્યા છે, એમાં હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને પણ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરે અને બિહારથી અખિલેશ પ્રસાદ સિંહ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપે પણ થોડા જે પ્રદેશો છે એમની યાદી હમણાં થોડા સમય પહેલા જ જાહેર કરી. હવે કોંગ્રેસે પણ 4 ઉમેદવાર સત્તાવાર જાહેર કર્યા. મહત્વની વાત એ છે કે ગુજરાતની 4 બેઠકો માટે હવે ભાજપના ઉમેદવારની રાહ જોવાઈ રહી છે. એને અંગે અટકળો પણ તેજ છે, અને મોડી સાંજ સુધીમાં એ ઉમેદવાર જાહેર થાય તેવી શક્યતા અત્યારે દર્શાવાઈ રહી છે. જી ધર્મેશ, સમગ્ર વિગત બદલ આભાર.